કલમને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 25 ઓક્ટોબર શુક્રવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્થાપક શ્રી શ્રી રવિશંકર જામનગર પધાર્યા છે. તેઓ ધનતેરસ નિમિત્તે વિશેષ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. તેમણે આજે બપોરે 5 નૌતનપુરી ધામ ખીજડા મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે કૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ સાથે સત્સંગ કર્યો હતો. સાંજે પ્રણામી ગ્લોબલ સ્કૂલમાં તેમના પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો. આર્ટ ઓફ લિવિંગના જામનગરમાં પણ હજારો અનુયાયી છે. શ્રી શ્રી રવિશંકરના આગમનથી નગરની આધ્યાત્મિક ચેતના ઝળહળી ઉઠી છે. ધનતેરસ પર સોના ચાંદીની ખરીદી સમૃદ્ધિદાયક મનાય છે. જામનગરમાં લોકોએ ધનતેરસ પર આભૂષણોની ખરીદી કરી હતી. લગ્ન પ્રસંગની તૈયારી કરતા પરિવારોએ આજના શુભ મુહૂર્તનો લાભ ઉઠાવ્યો હતો. ઘણા લોકોએ ચાંદીના સિક્કા ખરીદી ધનતેરસના શુકન સાચવ્યા હતા. નગરની બજારોમાં આજે ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. મુંબઈથી 492 કિલોમીટર દૂર સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. ડિપ્રેશનને કારણે કિયાર વાવાઝોડું આવવાની આગાહી થઈ છે. દ્વારકા સલાયા પોરબંદરના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે. વરસાદની આગાહીથી ખેડૂતો તેમજ તહેવારો માણવા ઉત્સુક લોકો ચિંતિત બન્યા છે. જામનગરમાં ડેન્ગ્યુની બીમારી અનસ્ટોપેબલ બની ગઈ છે. જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના વધુ 95 કેસ નોંધાયા છે. છેલ્લા 4 દિવસમાં 359 કેસો નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોના આંકડા જોડીએ તો વધુ ભયાનક સ્થિતિ સામે આવે એમ છે. તંત્રના બધા પ્રયાસો વામણા સાબિત થઈ રહ્યા છે. લોકો પાસે સ્વસ્થ રહેવા, સાવધાની રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલા.